हेलो विद्यार्थी मित्रों, केम छो। लास्ट लेक्चर नी अंदर आपणे अचल कोणीय प्रवेगी गतिना चार समीकरणों नी चर्चा करी गया था अने साथे साथे रेखीय गतिना जे समीकरणों छे जे अगाउना चेप्टर में आपणे भणी गया छीए तेनी पण आपणे साम्यता करी हती। तो आजे आपणे तेने रिलेटेड एक्जाम्पल एक एक्जाम्पल त्यारे गण्यो हतो, आजे आपणे एने रिलेटेड बीजा एक्जाम्पल विशे चर्चा करवी छे। आ उपरांत रेखीय गति अने चाक गति में शू साम्यता छे तेनी पण आपणे चर्चा आजना लेक्चरनी अंदर करीशुं। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे या उदाहरणना दाखला में 7.13 मो आपणे दाखलो जोवानो छे अने वच्चेना जे एक्जाम्पल छे ए आपणने समांतर अक्षनुं प्रमेय अने लंब अक्षनुं प्रमेय एने रिलेटेड एक्जाम्पल छे। जे एक्जाम्पल परीक्षामां पूछावाना नथी एटले सिलेबसमांथी निकळी गया छे। અને સમાંતર અક્ષનું પ્રમેય અને લંબ અક્ષનું પ્રમેય આ જે થિયરી છે એ પણ થિયરી નીકળી ગઈ છે, બરાબર। એટલે વચ્ચેના જેટલા એક્ઝામ્પલ છે એ હું તમને ક્રમ કહી દઉં। એક્ઝામ્પલ નંબર 10, 11 અને 12 એટલે ત્રણ એક્ઝામ્પલ જે છે એને આપણે કાઢી નાખવાના છે। તો હવે બાકીના જે એક્ઝામ્પલ છે એમાં આપણે 7.13 મો એક્ઝામ્પલ જોઈએ, જેમાં આપણને કીધું છે પ્રાથમિક સિદ્ધાંતોને આધારે ઓમેગા બરાબર ઓમેગા 0 + α t સમીકરણ મેળવો। એટલે સંકલનના નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું અને આ સમીકરણ મેળવશું। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે કોણીય પ્રવેગ અચળ છે, કોણીય પ્રવેગ આલ્ફા અચળ છે, તેથી આપણે આલ્ફાને કહી શકીએ ડી ઓમેગા બાય dt, બરાબર। ડી ઓમેગા બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા કહેવાય, આપણે જાણીએ છીએ। તેથી ડી ઓમેગાને સૂત્રનો કરતાં કરીએ તો ડી ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, આલ્ફા ઇન્ટુ dt થશે। ચાલો બંને બાજુ આપણે સંકલન કરીએ, બંને બાજુ સંકલન કરતા, ચાલો બંને બાજુ સંકલન કરો એટલે સંકલન ડી ઓમેગા બરાબર સંકલન આલ્ફા dt, બરાબર। ચાલો સંકલન ડી ઓમેગા એટલે ઓમેગા કહેવાય, બરાબર। જેમ આપણે કેમ ભણી ગયા છીએ કે સંકલન dx એટલે x કહેવાય, સંકલન dy હોય તો y કહેવાય અને સંકલન dz હોય તો z કહેવાય। ટૂંકમાં dx હોય, dy હોય કે dz હોય એનું એકની સાપેક્ષે સંકલન xyz થાય, એટલે કે ડી ઓમેગાની સાથે કોઈ નથી તો એક છે, તો એકનું ડી ઓમેગાની સાપેક્ષે સંકલન શું થશે, ઓમેગા, બરાબર। ચાલો આલ્ફા છે એ અચળ છે એટલે એ સંકલનમાંથી બહાર આવશે, તો સંકલન કોનું થશે dt, તો સંકલન dt એટલે શું કહેવાય, t। જેમ અહીંયા ડી ઓમેગા એટલે ઓમેગા, તો સંકલન dt એટલે શું કહેવાય, t। પ્લસ એક આપણે અચળાંક મૂકીએ એને આપણે નામ આપીએ c, બરાબર। તો જ્યાં લખશું કે જ્યાં c બરાબર સંકલનનો આ શું છે, અચળાંક છે, બરાબર। તો એક અચળાંક મૂક્યો આપણે સમીકરણ નંબર 1, ચાલો આ એક સમીકરણ મળ્યું। હવે આપણે આગળ વાત કરીએ તો t બરાબર 0 સમયે ઓમેગા છે એ ઓમેગા 0 હશે, t બરાબર 0 સમયે ઓમેગા જે છે એ કોના બરાબર કહેવાય, ઓમેગા 0। ચાલો આ કિંમત આમાં મૂકો, ઓમેગાની જગ્યાએ શું લખશું, ઓમેગા 0, બરાબર। ટીની જગ્યાએ 0 મૂકી દો તો આલ્ફા કૌંસમાં 0 + c, બરાબર। ચાલો આલ્ફા ઇન્ટુ 0 એટલે 0, ટીની જગ્યાએ 0 મૂક્યું આપણે તો ઓમેગા 0 બરાબર શું આવશે, c। ચાલો આને નામ આપો સમીકરણ 2, બરાબર। ચાલો સમીકરણ 2ની કિંમત 1માં મૂકો, સમીકરણ 2ની કિંમત 1માં મૂકતા, ચાલો 2ની કિંમત 1માં મૂકશો તમે એટલે આ સમીકરણ બની જશે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ટી પ્લસ ઓમેગા 0, સીની જગ્યાએ ઓમેગા 0 લખ્યું, બરાબર। તો ચેક કરો જે સમીકરણ આપણને મળી ગયું, ઓમેગા 0 આ બાજુ આવો તો માઇનસ થઈ જાય, બરાબર। તો આ આપણે સાબિત થઈ ગયું કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, અને પહેલાં લખ્યું ને અને પછી લખ્યું, બરાબર। તો પ્રાથમિક સિદ્ધાંતોના આધારે આવું સાબિત થઈ ગયું
हजी आग आपणे जे बीजा समीकरणों बनी गया थीटा बराबर ओमेगा जीरो टी प्लस वन हाफ आल्फा टी स्क्वेर ये समीकरण पण आ समीकरण पर मेळवी शकाय बराबर। पछी हजी एक समीकरण आपणे बनी गया ओमेगा जीरो स्क्वेर माइनस ओमेगा जीरो ओमेगा स्क्वेर माइनस ओमेगा जीरो स्क्वेर इज इक्वल्स टू टू आल्फा थीटा तो ई पण मेळवी शकाय। पण आ एक्जाम्पलनी अंदर आपणने अहीं सुधी वात करी छे बराबर। चलो क्लियर छे तो ओमेगा छे ने डी थीटा बाय डी टी पण कही शकाय आपणे भणी गया छे बराबर। तो एनु सादुरूप आपी तमे आगळ संकलन करो एटले तमने बीजुं समीकरण थीटा वाळुं मळी जाय। रेडी तो चलो आ एक्जाम्पल अहीं पूरो थाय छे। हवे आपणे जोईए 7.14 बराबर। तो नेक्स्ट एक्जाम्पल 7.14 सूत्र तमने बधा आवडवा जरूरी छे। दरेक सूत्र छे ई तैयार करो जे सूत्र याद न रहे बे वार त्रण वार लखो बराबर। पण फिजिक्स नी अंदर सूत्र तमने आवडता हशे तो ज तमे एक्जाम्पल सॉल्व करी शकशो बराबर। चालो त्यारबाद नेक्स्ट 7.14 नी वात करीए तो एटले 14मो दाखलो 7.14 एटले એની રકમ હું અહીંથી બોલું છું તમારે રકમની અંદર ધ્યાન આપવાનું છે। ચાલો એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPMથી 3120 RPM સુધી વધે છે એટલે તમને સમયગાળો ફર્સ્ટ ઓફ ઓલ આપી દીધો છે ટી બરાબર 16 સેકન્ડ બરાબર અને 1200 RPMથી 3120 RPM સુધી કોણીય ઝડપ વધે છે એટલે પ્રારંભિક કોણીય ઝડપ એ 1200 RPM થશે અને અંતિમ કોણીય ઝડપ 3120 RPM થશે। RPM એટલે રોટેશન પર મિનિટ બરાબર। તો પહેલું કોણીય પ્રવેગ તમારે ગણવાનું છે બરાબર। કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે એટલે એ ગણવાનું છે। બીજું આ સમય દરમિયાન એન્જિને કેટલા પરિભ્રમણ કરે છે એટલે કેટલી ચાક ગતિ કરે છે તે પરિભ્રમણની સંખ્યા એન આપણે ગણવાની છે। એન એટલે શું તો કે પરિભ્રમણની સંખ્યા આપણે અહીંયા ગણવાની છે બરાબર। તો ફર્સ્ટ ઓફ ઓલ રોટેશન પર મિનિટને આપણે ચેન્જ કરવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો એક પરિભ્રમણ તમે એક પરિભ્રમણ જે કરો એટલે 2π જેટલું કોણીય સ્થાનાંતર થાય। 2π જેટલું શું થાય કોણીય સ્થાનાંતર થાય। 2π એટલે 360 ડિગ્રી પાય એટલે 180 2π એટલે 360 બરાબર। તો રોટેશન પર મિનિટ એટલે એક મિનિટમાં કેટલા રોટેશન થાય 1200 એટલે 1200 × રોટેશન એટલે એક રોટેશનને 2π જેટલું કોણીય સ્થાનાંતર કહેવાય બરાબર। છેદમાં મિનિટ એટલે 60 એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે શું કહેવાય કોણીય વેગ કહેવાય બરાબર। તો 1200 × 2π એક એક મિંડું કેન્સલ થશે બરાબર। 14 × 12 એટલે 20 થશે બરાબર। 20 × 2 એટલે આ થશે 40π રેડિયન પ્રતિ સેકન્ડ અથવા રોટેશન પ્રતિ સેકન્ડ જે લખો બરાબર। ચાલો કેમ કે રોટેશન એ કોણીય વેગનો એકમ છે રોટેશન પર સેકન્ડ અને રેડિયન પર સેકન્ડ એ કોણીય વેગનો એકમ છે આ પ્રારંભિક કોણીય વેગ। હવે અંતિમની વાત કરીએ તો 3120 × 2π છેદમાં 60 થશે પર મિનિટ છે એટલે એક એક મિંડું કેન્સલ કરીએ 312 × 2 × 3.14 ડિવાઈડ બાય તમે 6 કરશો એટલે 104 અહીંયા તમને પ્રાપ્ત થશે બરાબર। પાય એઝ ઇટ ઇઝ રહેવા દઈએ તો 104π ચાલો પાય એમને રહેવા દો અહીંયા 3 × 2 = 6 કરી નાખો 312 × 3 કરશો એટલે 104 જવાબ આવશે પાય એમને રાખો ચાલો 104π રેડિયન પ્રતિ સેકન્ડ। ચાલો રેડી સમય છે આલ્ફા તો આપણે આલ્ફાની ગણતરી કરી શકીએ। ચાલો છોકરાઓ આપણે આલ્ફાનું સૂત્ર ભણી ગયા આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા ઝીરો છેદમાં ટી। ચાલો ઓમેગા કેટલું છે 104π માઇનસ ઓમેગા ઝીરો એટલે 40π છેદમાં સમયગાળો એટલે 16
चलो 104 माथी तमे 40 काढ़ो एटले 64 पाई थाय छेद में 16 16 चोकू केटला थाय 64 એટલે જવાબ આવશે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેમ સ્ક્વેર? તો કે આલ્ફા, આલ્ફાનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કોણીય પ્રવેગ મળી ગયો. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ તો આપણે એન ગણવાનું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ 16 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર ગણીએ આપણે. તો 16 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર, ચાલો કોણીય સ્થાનાંતર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે ભણી ગયા ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ચાલો થીટાનું સૂત્ર મૂકી દો, 2πn. કોણીય સ્થાનાંતર થીટા એટલે શું કહેવાય? 2π. એની યાર એન ગુણી નાખો, કેમકે આપણે પરિભ્રમણની સંખ્યા જોવે છે, એટલે 2π ઇન્ટુ એન. ચાલો એક પરિભ્રમણ કરે તો એન બરાબર 1 લેવાનું, તો 2π જેટલું થાય. બે પરિભ્રમણ કરે તો એન બરાબર 2 લેવાનું, 3 પરિભ્રમણ હોય તો 3, 4 હોય તો 4. તો આપણે એન અહીંયા ગણવાનું છે. તો થીટા બરાબર 2πn બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0. ચાલો ઓમેગા 0 એટલે 40π, સમયગાળો 16 સેકન્ડ, પ્લસ 1/2 આલ્ફા. આલ્ફા એટલે 4π ગુણ્યા ટી એટલે 16નો વર્ગ, બરાબર સમયનો વર્ગ એ થશે. ચાલો સાદરૂપ આપી દો તો અહીંયા 2 × 2 = 4 થશે, બરાબર. 16 × 64 એટલે 640π. આ બાજુ 2πn પ્લસ, ચાલો 16નો વર્ગ કરી અને 2 હારે ગુણી નાખો એટલે 512 થશે, 512π. ચાલો આ પાઈનું પાઈ બરાબર, આ બેયનો સરવાળો કરો. 0 + 2 એટલે 2, 4 ને 1 5, 5 × 6 = 5 અગિયાર, 1152π. આ બાજુ આવશે 2πn. પાઈ પાઈ બે બાજુથી શું થશે? કેન્સલ થશે, બરાબર. હવે 2ને નીચે લઈ જાઓ એટલે 1152 / 2 એટલે 576. તો પરિભ્રમણની સંખ્યા કેટલી મળી? 576 પરિભ્રમણની આપણને સંખ્યા મળી. ચાલો ક્લિયર છે? તો 7.14 ગણી નાખો, પોઝ કરી. ચાલો ત્યાર પછીનો એક એક્સ્ટ્રા તમને એક્ઝામ્પલ ગણાવું, એની રકમ હોયથી બોલું છું, તમારે લખતા જવાની છે. ચાલો લખો, એક ટ્રક 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. એટલે તમને અહીંયા ઝડપ આપી દીધી છે, 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. તેના પૈડાની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે. તેના પૈડાની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે. બ્રેક લગાડતા પૈડા 20 ભ્રમણ કરીને સ્થિર થાય છે. બ્રેક લગાડતા પૈડા 20 ભ્રમણ કરીને સ્થિર થાય છે, બરાબર. તો તે દરમિયાન ટ્રકે કેટલું રેખીય અંતર કાપશે? તો અહીંયા રેખીય અંતર ડી આપણે ગણવાનું છે. ટ્રક કેટલું રેખીય અંતર કાપશે તે આપણે ગણવાનું છે. અને પૈડાનો કોણીય પ્રવેગ પણ શોધો. પૈડાનો કોણીય પ્રવેગ પણ શોધો, બરાબર. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા V1 આપી દીધું છે આપણને, એટલે કે V લઈ લો તમે તોય વાંધો નથી. ચાલો 54 કિલોમીટર પર અવર છે એને આપણે ફેરવવું પડશે, એટલે 54 × 10³ / 3 = 3600, એટલે આ શેમાં ફરશે? મીટર પર
સેકન્ડમાં બે મીંડા એ ઉડી જાય એટલે ખાલી 10 વધે, 54 ભાંગ્યા 36 કરો એટલે ફાઇનલી જે આન્સર મળશે એ 15 મીટર પર સેકન્ડ મળશે. એટલે આનો જવાબ આવશે 15 મીટર પર સેકન્ડ. 54 × 10 × 36 બરાબર. ચાલો, આર 50 સેમી છે એટલે 0.5 મીટર. એક ભ્રમણ એટલે 2π જેટલું કોણીય સ્થાનાંતર, હમણાં જ તમને સમજાયું. તો 20 ભ્રમણ એટલે કેટલા થાય? 20 × 2π જેટલું કોણીય સ્થાનાંતર. તો 20 × 2 = 40π રેડિયન જેટલું શું થયું? કોણીય સ્થાનાંતર થઈ ગયું. બરાબર, રેડી? તો ડી એટલે રેખીય અંતર ગણો અને આલ્ફા પણ ગણો. તો આપણી પાસે અહીંયા ટ્રક જે છે એમાં બ્રેક લગાડતા તે સ્થિર થાય છે. બરાબર, ટ્રક બ્રેક, ટ્રકમાં બ્રેક લગાડતા તે સ્થિર થાય છે, તેથી અંતિમ કોણીય વેગ, અંતિમ કોણીય વેગ ઓમેગા શું થશે? 0 રેડિયન પર સેકન્ડ. પ્રારંભિક આપણે ગણવું પડશે ઓમેગા 0. તો વી અપોન આર, કયું સૂત્ર? વી ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા, ભણી ગયા છીએ આપણે. ચાલો, વી આપણી પાસે કેટલું છે? 15. આર કેટલું છે? 0.5. તો 15 × 0.5 એટલે 30 રેડિયન પ્રતિ સેકન્ડ થશે. બરાબર, તો આપણી પાસે ઓમેગા 0 બી આવી ગયું ને ઓમેગા 0 ઓમેગા પણ છે, તો આલ્ફા મળી જાય. તો આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0/T. ચાલો, આવું સૂત્ર છે. તો સમયગાળો આપણને નથી આપ્યો, તો આપણે બીજું સૂત્ર લઈ લઈએ, 2α θ વાળું. તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0² થશે. કયું સૂત્ર મૂક્યું? 2α θ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0² આવું આપણે ભણી ગયા. 2α θ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0² આલ્ફાને સૂત્ર ન કરતા કરો એટલે થીટા નીચે આવશે, કેમ કે ટાઈમ અહીં આપેલો નથી, એની જગ્યાએ થીટા આપેલું છે. ચાલો, ઓમેગાનો સ્ક્વેર એટલે 0² માઇનસ ઓમેગા 0² એટલે આનો સ્ક્વેર 30નો વર્ગ. ચાલો, 30નો વર્ગ 900, 2θ 2 × 40π. બરાબર, તો માઇનસ 900/40·80π, એક એક મીંડો કેન્સલ થઈ જાય. બરાબર, તો અહીંયા ફાઇનલી આન્સર આવશે માઇનસ 3.58 રેડિયન પ્રતિ સેકન્ડ² તો આ થઈ ગયું તમારું આલ્ફા. આલ્ફા એટલે કોણીય પ્રવેગ જે આપણે ગણવાનું. બરાબર, હવે રેખીય અંતર આપણે ગણવું છે. તો એક પરિભ્રમણ એટલે 2πr જેટલું રેખીય અંતર, તો 20 પરિભ્રમણ કેટલા થાય? બરાબર, તો આપણે અહીંયા ત્રિરાશી માનશું કે એક તમે પરિભ્રમણ કરો, પૈડું છે આમ એક પરિભ્રમણ કરે તો એણે કેટલું રેખીય અંતર કાપ્યું કહેવાય? માનો કે ત્રિજ્યા r હોય તો કેટલું રેખીય અંતર કહેવાય? તો રેખીય અંતર 2πr જેટલું, પરિઘ જેટલું થાય, પરિઘ જેટલું. અને કોણીય અંતર એટલે કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો કોણીય સ્થાનાંતર 2θ જેટલું થાય. તો એક પરિભ્રમણ એટલે 2πr જેટલું રેખીય અંતર. તો આપણને અહીંયા એમ કીધું છે પૈડું 20 પરિભ્રમણ કરે છે, તો 20 પરિભ્રમણ આ કેટલું થાય? બરાબર, તો અહીંયા રેખીય અંતર ડી બરાબર, આ ડી છે, ડી બરાબર કેટલા? તો ડી બરાબર એ આપણે ગણવાનું છે. તો 20 × 2πr થશે, 20 × 2πr/1 ત્રિરાશી આવડે બધાને. તો ડી બરાબર 20 × 2 × 3.14 × r એટલે 0.5. 20 × 2 = 40, 40 × 0.5 એટલે 20 × 3.14. તો 62.8 મીટર જવાબ આવશે. 62.8 મીટર તમારો આન્સર થશે. ચાલો, ક્લિયર?
તો આ થઈ ગયું ડી, ડી આપણને અહીંયા મળી ગયું બરાબર. આને આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ કહેશું. તો અચળ કોણીય પ્રવેગી ગતિ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા બરાબર, તેને રિલેટેડ આપણે જુદા જુદા બે 12ના અને બે ટેક્સ્ટ બુકના દાખલા ગણ્યા. તો ટોટલ 4 દાખલા છે. આને રિલેટેડ કોઈ બી MCQ કે દાખલો ટેસ્ટમાં પૂછાય તો હવે તમને આવડવું જોઈએ બરાબર. ચાલો હવે રેખીય ગતિ અને ચાક ગતિની આપણે કમ્પેરિઝન કરીએ. રેખીય ગતિ અને ચાક ગતિમાં કઈ કઈ રાશિઓ સાથે કમ્પેરિઝન કરી શકાય એની આપણે જરાક ચર્ચા કરીએ. હેડિંગ આપી દો, રેખીય ગતિ અને ચાક ગતિની સામ્યતા. એક બાજુ નામ આપી દઈએ આપણે રેખીય ગતિ, બીજી બાજુ નામ આપી દઈએ ચાક ગતિ. ચાલો બંનેના જેટલા બી સૂત્ર છે તમામ સૂત્રની આપણે અહીંયા ચર્ચા કરીશું બરાબર. એટલે જ્યારે જ્યારે પણ તમને ચાક ગતિનું કોઈ સૂત્ર ભૂલાઈ જાય તો આ સરખામણી ઉપરથી તમે યાદ રાખી શકો. ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર રેખીય સ્થાનાંતર આવશે. ચાલો રેખીય સ્થાનાંતર ને આપણે ડી અથવા એસ કહેતા, યાદ કરો ડી કયો એસ કયો. તો અહીંયા કોણીય સ્થાનાંતરને થીટા કહેવાય. તો અહીંયા કોણીય સ્થાનાંતર એને શું કહેવાય? થીટા કહેવાય બરાબર. ચાલો ક્લિયર. નેક્સ્ટ રેખીય વેગને આપણે અહીંયા વી કહીએ. રેખીય વેગ એટલે વી. તો વી ઇઝ ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટી તમે લખી શકો. તો અહીંયા આવશે કોણીય વેગ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ડી થીટા બાય ડીટી. કોણીય સ્થાનાંતર છે એમાં સમયગાળો બરાબર. ચાલો નેક્સ્ટ રેખીય પ્રવેગ. તો રેખીય પ્રવેગ એટલે એ બરાબર શું લખાય? ડીવી બાય ડીટી. તો અહીંયા શું લખાય છોકરાઓ? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ડી ઓમેગા બાય ડીટી લખાય. ચાલો પછી અહીંયા દળ આવે. આની અંદર દળને આપણે એમ લઈએ. તો અહીંયા શું આવે? જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા એટલે આઈ. એનું સૂત્ર m1r1² પ્લસ m2r2² પ્લસ અપ ટુ પ્લસ mnrn² બરાબર. ચાલો અહીંયા રેખીય વેગમાન. રેખીય વેગમાન પી બરાબર માસ ઇન્ટુ વેલોસિટી બરાબર. તો અહીંયા કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઓમેગા બરાબર. આઈ એટલે જડત્વની ચાક માત્રા, એલ એટલે કોણીય વેગમાન. ચાલો નેક્સ્ટ બળ. બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ બરાબર. તો અહીંયા શું આવે? ટોર્ક. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ. તો ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા
બરાબર દળની જગ્યાએ જચ્ચા જડત્વની ચાક માત્રા એની જગ્યાએ આલ્ફા બરાબર ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા ન્યૂટનનો બીજો નિયમ એફ બરાબર ડીપી બાય ડીટી તો અહીંયા ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ ડીએલ બાય ડીટી ચાલો ડીએલ બાય ડીટી ન્યૂટનના ગતિના બીજા નિયમ જેવું પરિણામ બરાબર નિયમ મુજબ બળ એફ બરાબર ડીપી બાય ડીટી ચાલો નેક્સ્ટ જોઈએ આપણે રેખીય ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જા કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર તો આપણે બની ગયા ચાક ગતિ ઉર્જા ચાલો ચાક ગતિ ઉર્જા એટલે કેપિટલ કે બરાબર વન હાફ અહીંયા એમ હોય તો અહીંયા શું આવે આઈ અહીંયા વી હોય તો અહીંયા શું આવે ઓમેગા એટલે વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર રેડી ચાલો આની અંદર કાર્ય આની અંદર આપણે કાર્ય લેવું હોય તો એને ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી કહેવાય એફ ઇન્ટુ ડી તો આની અંદર કાર્ય લેવું હોય તો ચાક ગતિમાં કાર્ય ડબલ્યુ બરાબર ટાવ ઇન્ટુ થીટા કહેવાય ટાવ ઇન્ટુ થીટા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાબિત કરીશું ચાલો અહીંયા પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ પી બરાબર એફ ઇન્ટુ વી કહેવાય બળ ગુણ્યા વેગ તો અહીંયા પાવર એટલે ટાવ ઓમેગા ટાવ ઓમેગા બરાબર ચાલો પછી રેખીય ગતિના સમીકરણો આપણે ભણી ગયા છીએ રેખીય ગતિના સમીકરણો ક્યાં ક્યાં વી બરાબર વી ઝીરો પ્લસ એટી એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ અથવા એસ તો અહીંયા કોણીય ગતિ એટલે કે ચાક ગતિ એમ લખી શકાય કોણીય પ્રવેગી ગતિના સમીકરણો ઓમેગા બરાબર ઓમેગા ઝીરો પ્લસ આલ્ફા ટી બીજી બાજુમાં બીજા લખું છું થીટા બરાબર ઓમેગા ઝીરો ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર ટુ આલ્ફા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરો સ્ક્વેર બરાબર તો તમામ અહીંયા ચાક ગતિના આપણે સમીકરણો છે અને આ બે એની નીચે લખી નાખવાના બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ રેખીય ગતિ છે આ ચાક ગતિ છે આપણે આ બધા સમીકરણોનો અભ્યાસ કરી ગયા છીએ માત્ર આ બે સમીકરણો બાકી છે તો એ નેક્સ્ટ લેક્ચરથી આપણે તારવશું બરાબર સિમ્પલ ખાલી યાદ રાખો કે રેખીય ગતિની અંદર બળ જે કામ કરે છે તેવું કામ અહીંયા ટોર્ક કરે છે બરાબર રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે છે તેવો ભાગ અહીંયા જડત્વની ચાક માત્રા ભજવે છે બરાબર તો અહીંયા રેખીય પ્રવેગ આવશે તો અહીંયા કોણીય પ્રવેગ આવશે સેમ અહીંયા રેખીય વેગ હોય તો અહીંયા શું હોય કોણીય વેગ હોય અહીંયા રેખીય સ્થાનાંતર હોય તો અહીંયા શું હોય કોણીય સ્થાનાંતર હોય બરાબર ચાલો લખી નાખો